મિત્રો આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાયનો એક ઇમ્પોર્ટન્ટ દાખલો જોઈશું અગિયાર પોઈન્ટ ચૌદ ચાલો ઇમ્પોર્ટન્ટ દાખલો છે ધ્યાન આપજો રકમ એવી છે કે ધાતુની વિશેષ ઉષ્માધારિતના પ્રયોગમાં એકસો પચાસ ડિગ્રી સેલ્શિયસ તાપમાને રહેલા ઝીરો પોઈન્ટ વીસ કેજી દળવાળા ધાતુના બ્લોકને એટલે કે ધાતુનો જે બ્લોક છે તેનું પ્રારંભિક તાપમાન કેટલું છે એકસો પચાસ ડિગ્રી સેલ્સિયસ અને તેનું દળ કેટલું છે 0.20 પોઈન્ટ અને તેનું તાપમાન કેટલું છે ધારો કે પચાસ ડિગ્રી t નામ આપી દઉં એકસો ને પચાસ ડિગ્રી સેલ્સિયસ ધાતુના બ્લોકને તાંબાના કેલોરી મીટરમાં મૂકવામાં આવે છે પાણીનો જળ જળતુલ્યાંક ઝીરો પોઈન્ટ ઝીરો પચીસ કેજી છે હવે પાણીનો જળ જળતુલ્યાંગ એટલે કેલોરોમીટરનું દળ છે હવે કેલોરોમીટરના દળને હું એમ ટુ લઈ લઉં ઝીરો પોઈન્ટ ઝીરો પચીસ કેજી છે જેમાં એકસો પચાસ સેન્ટીમીટર ક્યુબ પાણી છે પાણીનું કદ આપેલું છે એકસો ને પચાસ સેન્ટીમીટર ક્યુબ એને મીટરમાં ફેરવવા હોય તો સેન્ટીમીટર એટલે દસની માઇનસ બે ઘાત એનો ઘન કરો એટલે દસની માઇનસ છ ઘાત મીટર ક્યુબ પાણી સત્તાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેલું છે પાણીનું તાપમાન સત્તાવીસ ડિગ્રી સેલ્સિયસ અને અંતિમ તાપમાન અંતિમ તાપમાન ચાલીસ ડિગ્રી થાય છે ધાતુનો ટુકડો એકસો પચાસ ડિગ્રી છે અને પાણી સત્તાવીસ ડિગ્રી છે પછી જ્યારે ધાતુનો ટુકડો એકસો પચાસ ડિગ્રીવાળો ડિગ્રી ડિગ્રીવાળા પાણીમાં ફેંકવામાં આવે ત્યારે બંનેનું અંતિમ તાપમાન ડેસ લઈ લઉં એ કેટલું થાય છે ચાલીસ ડિગ્રી થાય છે ધાતુના ટુકડાનું તાપમાન ઘટશે એકસો પચાસમાંથી ચાલીસ થશે અને પાણીનું વધીને સતાવીસમાંથી ચાલીસ થાય છે ધાતુની વિશિષ્ટ ઉષ્માની ગણતરી કરો હવે ધાતુની વિશેષ ઉષ્માધારિત આપણે શોધવાની છે તેને હું એસ લઈ લો એસ મારે શોધવાની છે જો પરિસરમાં વ્યય થતી ઉષ્માને અવગણવામાં ન આવે

ચાલો અહીંયા કોન્સેપ્ટ શું છે કે કેલોરીમીટરની અંદર કેલોરીમીટરનું બોક્સ છે તેની અંદર પાણી ભરેલું છે પાણી વધતા કેલોરીમીટર એ બંનેનું કુલ દળ ખબર છે પાણીનું દળ આપણે સુધી કાઢશું કદ ઉપરથી તેની અંદર ધાતુનો બ્લોક નાખવામાં આવે છે એકસો ને પચાસ ડિગ્રી તાપમાન બ્લોક છે એ તાપ એકસો પચાસ ડિગ્રી તાપમાન બ્લોકને સતાવીસ ડિગ્રી એ પાણી છે તેની અંદર નાખવામાં આવે છે તો શું થશે આ ગરમ છે ને આ ઠંડો છે તો આ ગરમ પદાર્થ શું કરશે ઉષ્માનું વહન ઊંચા તાપમાનથી નીચા તાપમાન થશે એટલે બ્લોક ઉષ્મા ગુમાવે અને આજુબાજુનું પાણી ઉષ્મા મેળવે એટલે બ્લોક ઠંડો થશે અને તેનું તાપમાન ચાલીસ થઈ જશે અને પાણી ગરમ થઈને સતાવીસમાંથી ચાલીસ થાય છે હવે અહીંયા બાહ્ય બીજી કોઈ પણ રીતે ઉષ્માનો વ્યય થતો નથી એટલે શું થશે બ્લોક જેટલી ઉષ્મા ગુમાવે તેટલી જ ઉષ્મા પાણી અને કેલોરીમીટર મેળવશે તો આપણો કોન્સેપ્ટ આ જ છે કે ધાતુના ટુકડા દ્વારા ગુમાવતી ઉષ્મા બરાબર પાણી દ્વારા મેળવાતી ઉષ્મા તો આપણે પહેલા શું કરશું ધાતુના ટુકડા દ્વારા ગુમાવાથી ઉષ્માસુ હતું તો ક્યુ હવે અહીંયા ધાતુના ટુકડાની અવસ્થા બદલાતી નથી ઉષ્માના બે સૂત્ર આવે ક્યુ બરાબર એમ ઇન્ટુ એલ અને ક્યુ બરાબર એમ એસ ટી આ અવસ્થા બદલાય તો ના માત્ર તાપમાન બદલાય તો અહીંયા ધાતુના ટુકડાનું માત્ર તાપમાન બદલાય છે એકસો પચાસમાંથી ચાલીસ થાય એની અવસ્થા બદલાતી નથી માટે કયું સૂત્ર આવશે એમ એસ ડેલ્ટા ટી તો ધાતુના ટુકડા દ્વારા ગુમાવાથી ઉષ્મા ક્યુ વન લેલું ક્યુ બરાબર એમ એસ ડેલ્ટા ટી એમ એટલે ધાતુ નું દળીને તમે શું નામ આપ્યું છે એમ વન અને એની ઉષ્માધારી એસ તો મારે શોધવાની છે ડેલ્ટા ટી એટલે એનો તાપમાનનો ફેરફાર

અહીંયા q1 વન હવે તાપમાનનો ફેરફાર સેલ્સિયસમાં હોય કે કેલોરીનો હોય સરખો જ આવે માટે આપણે સેલ્સિયસમાં જ રહેવા દીધો હવે પાણી દ્વારા મેળવાતી ઉષ્મા શોધવી હોય તો પાણી અને કેલોરીમીટરનું પણ તાપમાન જ બદલાય છે એટલે એમનું પણ આ સેમ સૂત્ર આવશે પણ એમાં અહીંયા એમ શું આવશે એમનું દળ આવશે એટલે પાણી વત્તા કેલોરીમીટરનું દળ કેલોરીમીટરનું દળ ખબર છે આ એમ ટુ પણ પાણીનો દળ આપણને ખબર નથી તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ ઉપરથી પાણીનો દળ માસ ઓફ વોટર બરાબર શું થશે રો બરાબર એમ બાય વી તો બરાબર રો ઇન્ટુ વી પાણીની ઘનતા કેટલી એક હજાર અને કદ કેટલું છે એકસો ને પચાસ દસની માઇનસ છ આ દસની પ્લસ ત્રણ અને માઇનસ છે એટલે માઇનસ ત્રણ એને આના વડે ભાગો હોય એટલે જવાબ કેટલા હશે ઝીરો પોઈન્ટ એકસો ને પચાસ અથવા તો ઝીરો પોઈન્ટ પંદર કિલોગ્રામ આ પાણીનું દળ થઈ ગયું હવે પાણી વત્તા કેલોરીમીટર દ્વારા મેળવાથી ઉષ્મા ક્યુ ટુ ક્યુ બરાબર શું થાય એમ એસ ડેલ્ટા ટી પણ એમ એટલે બંનેનું દળ કેલોરીમીટરનું દળ વત્તા પાણીનું દળ એસ હવે કેલોરીમીટર કઈ ધાતુનું છે તે આપણને કંઈ કીધું નથી એટલે ઉષ્માધારી આપણે કોની લેશું પાણીની એટલે એસ ડબલ્યુ વોટર ડેલ્ટા ટી એટલે કે તેમના તાપમાનનો ફેરફાર કેટલા છે બે દસની ની ત્રણ ઘાત ડેલ્ટા ટી હવે પાણીને એનું તાપમાન કેટલું બદલાય છે સત્તાવીસમાંથી માંથી ચાલીસ એટલે ચાલીસ ઓછા સત્તાવીસ કોઈ પણમાંથી માંથી વાત કરો કે સત્તાવીસમાંથી ચાલીસ કોઈ ફરક પડશે નહીં બરાબર આપણે ચિહ્નનું કોઈ કામ નથી

ત્રણ ઘાત હવે આને હું નામ આપી દઉં સમીકરણ નંબર બે હવે શું થશે કે ધાતુના ટુકડા દ્વારા ગુમાવતી ઉષ્મા બરાબર પાણી દ્વારા મેળવાતી ઉષ્મા એટલે શું થશે ક્યુ વન ઇઝ ઇક્વલ ટુ ક્યુ ટુ એ બંનેને સરખાવું અને પછી મારે એસ શોધવાના છે તો એસને અહીંયા હું શોધીશ અહીં લખીએ પરંતુ ક્યુ વન ઇક્વલ ટુ ક્યુ ટુ અથવા તો પરંતુ ધાતુ દ્વારા ગુમાવાતી ઉષ્મા બરાબર પાણી વત્તા કેલોમીટર દ્વારા મેળવાતી ઉષ્મા તો ધાતુ દ્વારા ગુમાવતી ઉષ્મા ક્યુ અને આ

એકમ શું આવશે જૂલ પર આ આપણે કેજીમાં લીધેલા છે અને તાપમાન કેલ્વિન કે સેલ્સિયસમાં લઈ તો જતો જૂલ કેજી ઇનવર્સ ઇન્ટુ કેન ઇનવર્સ ચારસો ઝૂલ પર કેજી ઇનવર્સ અને કેલ્વિન ઇનવર્સ શું કર્યું ધાતુના ટુકડા દ્વારા ગુમાવતી ઉષ્મા શોધી પાણી વધતા કેલોમીટર દ્વારા મેળવાતી ઉષ્મા શોધી અને એ બંને ઉષ્મા કેવી થશે સરખી એ બંનેને સરખાવી દો અને પછી શું કરવાનું છે ઉષ્માધારિતાને આપણે કર્તા બનાવી દો તો તમને એસની કિંમત મળશે ચાલો આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો ચૌદમાં દાખલો